સુરસેલ હોસ્પિટલ ના કિડની બિલ્ડિંગ માં હવે ડોગ બાઇટ એટલે કે કૂતરા કરડવાના ઘાયલ થનારના સારવાર માટે નવો વોર્ડ શરૂ કરાયો છે। સિવિલ માં રોજ સરેરાશ 40 જેટલા નવા કેસો અને જૂના 50 મળી કુલ 90 જેટલા કેસ આવી રહ્યા છે। છેલ્લા 5-7 દિવસ માં ઘટના વધતી જોવા મળી છે, જેથી હવે દર્દીઓને વધુ સારી રીતે સારવાર મળી રહે તે માટે અલાયદા વોર્ડ નો નિર્ણય લેવાયો છે। સુરત માં હવે રખડતા કૂતરાઓનો ત્રાસ વધી રહ્યો છે, પરંતુ પાલિકા તંત્ર માત્ર કામગીરીની કાગળ પર જ વાત કરી રહ્યું છે। સુરત નવી સિવિલની જ વાત કરીએ તો રોજના 40 નવા કેસો આવી રહ્યા હોય, જેથી નવી સિવિલમાં હવે એક અલગ વોર્ડ શરૂ કરાયો છે। સુરતની નવી સિવિલ હોસ્પિટલના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જાન્યુઆરી મહિનામાં સુરતની સિવિલ હોસ્પિટલમાં જાન્યુઆરી મહિનામાં 1205 વ્યક્તિઓને કૂતરા કરડી ગયા હતા, જેમાં 795 પુરુષો હતા અને 163 સ્ત્રીઓ હતી। આ ઉપરાંત 197 જેટલા નાના બાળકો હતા। આવા વ્યક્તિઓને સારવાર આપવા માટે કિડની હોસ્પિટલમાં ડોગ બાઇટનો નવો વોર્ડ શરૂ કરાયો છે। આ વોર્ડની શરૂઆત પણ કરી દેવામાં આવી છે અને હવે જે કોઈ નવા કે જૂના કેસો આવે તેઓને અહીં વોર્ડમાં શિફ્ટ કરીને ત્યાં સારવાર હેઠળ રખાશે। ગુડ મોર્નિંગ આભાર। અત્યારે જેવી રીતે કૂતર આપ લોકો જાણો છો કે છેલ્લા 2-3 મહિનામાં જો ડોગ બાઇટનું કેસોમાં થોડીક આ જોવા વધારો જોવા મળી રહ્યો છે, આનું કારણ તો ઘણા બધા હોય અને બહુ ગંભીર ડોગ બાઇટનું કેસ હોય છે, જેમાં નાના નાના બાળકોને 5 વર્ષનું 7 વર્ષનું 2 વર્ષનું એવા બાળકોનું બહુ ગંભીર રીતે કૂતરો જો છે આ ચીથી નાખે છે, અને આનું અનુસંધાને રાજ્ય સરકારે સંજ્ઞા લીધો અને દરેક મેડિકલ કોલેજ, સંલગ્ન મેડિકલ કોલેજ, ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં એક બહુ સુંદર આર્ટ ઓફ વિસ્ટેટ જો છે, જેમાં એકદમ બધું ગુણવત્તા ધરાવતા બધી વસ્તુ હોય તે એક એન્ટી રેબીઝ ક્લિનિકનું એક અભિગમ ચાલુ કર્યો છે, જ્યાં હરકવાથી લાગતા તમામ સુવિધાઓ જેવી કે રસીકરણની સુવિધાઓ, એક્ટિવ રસીકરણ, પેસિવ રસીકરણ, અને પછી જો કોઈ હરકવાની દર્દી આવે તો આનું જો છે કઈ રીતે કરવામાં આવે તેના માટે એક અલાદા રૂમ, અને જે સિસ્ટર કેટલા ગંભીર કેસમાં એચઆઈજી આવવામાં આવે છે જો કેટેગરી 2 અને 3માં, અને એના માટે કોઈ જો 10,000 ઇન્જેક્શન લે કદાચ એના માટે એકાદ બે રિએક્શન આવીએ, તેના માટે આ જો રેબીઝ ક્લિનિક છે આમાં 2-3 બેડ રાખવામાં આવશે, અને ઇમરજન્સી દવાઓ કોઈનું કોઈ ચક્કર આવે, ઇન્જેક્શન લેવા દીધા પછી કોઈ રિએક્શન આવે તો તાબડતોડ આનું કાઉન્ટર કરવામાં આવે ત્યારે એક અને તે રૂમમાં રેબીઝ ક્લિનિકનો પોઈન્ટ જો છે બોટલો પાણીનું જે છે એનએસનું યા ડીએનએસનું ડેક્ટોનું બધા રાખવામાં આવશે, અને જો વેક્સિન છે રસીઓ રેબીફૂડ અને એચઆઈજી તે પણ પૂરતા પ્રમાણ રાખવામાં આવે, અને અત્યારે તમને બતાવું કે જનવરી મહિનામાં આપણા પાસે નવો કેસ સિવિલ હોસ્પિટલનું દફતરે 1200થી વધારે નોંધાયો છે, અને જૂના કેસ જો છે તે નવા જૂના કેસ જે ફોલોઅપ આવે છે તે લગભગ 3800 જેવા કેસો છે। આમાં 2000 જે ગંભીર જો એચઆઈજી આપ બહાર લેવા જશો પ્રાઇવેટમાં તો આ જો એચઆઈજી ઇન્જેક્શનનું કિંમત જો છે 4000-5000 હોય છે, અને સરકાર ગુજરાત સરકાર કે કેન્દ્ર સરકાર મારફતે ફક્ત તદ્દન મફત આપવામાં આવે છે, કોઈ પણ ચાર્જ લેવામાં આવતો નથી। એક જનતા જોગથી અપીલ છે, કૂતરોથી સાવચેતીને રહેવું, પણ કમનસીબે જો કૂતરો કાપી લીધો હોય તો તરત જ કોઈ નજીકનો દવાખાનામાં જઈને ફ્રી ઓફ કોસ્ટ આપ દવા લઈ શકો છો। સરકારશ્રીનું 10 રૂપિયાનો એક ફીનું છે, પણ સરકારશ્રીનો અભિગમ એવો છે કોઈ પાસે 10 રૂપિયા નથી હોતો તેવો કોઈ જગ્યા નથી લખેલો કે ડોગ બાઇટનું ઇન્જેક્શન ન અપાય, કોઈ પાસે 10 રૂપિયા ન હોય તો પણ આપને ઇન્જેક્શન આપવાનું હોય છે, અને આ ડોગ બાઇટનો કેસમાં આપનું 5 ઇન્જેક્શન આપીએ છીએ રેબીફૂડનું, અને 0 દિવસમાં 3 દિવસમાં 7 દિવસમાં 14 દિવસમાં આ અમુકમાં 28 દિવસમાં આપીએ છીએ, બુસ્ટર ડોઝ 90 દિવસમાં હોય છે, આ રીતે 5 અને અમુકમાં 6 દિવસો છે, 6 ડોઝ હોય છે, અને જો વધારે જો કેટેગરી 3 જો આવે જે ગંભીર પ્રકારનું કહીએ છીએ કેટેગરી 2 જેમાં હરકવા થવાની શક્યતા બહુ વધારે હોય તેમાં એચઆઈજી ઇન્જેક્શન આપવામાં આવે છે। એચઆઈજી જે પેસી ઇમ્યુનાઇઝેશન હોય છે જેમાં ડોઝ 40 યુનિટ્સ પર કેજી બોડી વેટ હોય, દાખલા તરીકે કોઈ માણસનું વજન 40 કિલો હોય તો 400 યુનિટ આવે તો 200 યુનિટ આપનો જેટલા ઘાવો છે
घावन फक्त लोकली इंटरप्रिटेट करे जो रेबीज वायरस त्या मारी नाखे अर्धो डोज है तो आप बने बाहों पर इंटरडर्मल आती है रेबीज वायरस क्या ज्या आप कड़ी है त्या बहुत आनु धीमो पसार 48 कलाक सुधी त जगह पर जवा मे एट्ले रेबीजन घान जो कूतरा काटवा घा 48 कलाक सुधी कोई टाका लेते नहीं आडिंग करता नहीं जो आप समयसर अने जे डॉक्टर सलाह प्रमाण पूरता डोज में इंजेक्शन नहीं लीए तो हरकवा थानी कोई शक्यता संभव उल्लेखनीय है कि जूनी सीविल हॉस्पिटल खूब जर्जरित थी गई होवाथी त्यांथी मोटा भागना तमाम वोर्ड ऑपरेशन थिएटर विविध विभागों अने बीजी वहीवटी ऑफिसों स्थलांतर कराई रही है। नवी किडनी बिल्डिंग में 9 जेटला माड़ है अने अलग अलग सारी सुविधा होवाने कारण त्यां डॉग बाइट नो नवो वोर्ड ज शुरू करायो छे।